મિત્રો, નાના વડાળા ગામ કાલાવડ તાલુકાનું, એમાં આપણે વોટરશેડ યોજનાની કામગીરીની મુલાકાત માટે ટેકનિકલ એક્સપર્ટ તરીકે હું આજે આવ્યો છું. વરસાદની સિઝન છે, સારામાં સારો વરસાદ છે કાલાવડ તાલુકામાં. તો મારી પાછળ એક ચેકડેમ આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે ઓવરફ્લો થઈને જઈ રહ્યો છે. એના લાભાર્થી ખેડૂત આપણી સાથે ઉપસ્થિત છે, એમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે આ ચેકડેમ વોટરશેડ યોજનામાં કરવાથી એમને શું શું ફાયદો થયો. તો આપણે એમની જ મુલાકાત લઈએ. શું આપનું નામ શું છે? મારું નામ છે ગોપાલભાઈ જીરાભાઈ માળકણા. આ બાજુનું ખેતર એ મારું જ છે. કેટલા વીઘા જમીન છે તમારી? અમારી અહીંયા જમીન છે 25 વીઘા. અને આ ચેકડેમ નહોતો બનાવ્યો ત્યારે આ નદીમાં કે વોકળામાં પાણીની શું સ્થિતિ હતી એ જરાક જણાવો. ચેકડેમ જ્યારે નહોતો બન્યો ને ત્યારે પાણી જે નદીમાં આવતું ને એ જતું રહેતું, વહી જતું, અહીં રોકાતું નહીં. પણ આ ચેકડેમ થતાં એ લાભ થયો કે ચેકડેમ થતાં અમારે આ જમીન આજુબાજુની લગભગ 100 વીઘા જમીનમાં ફાયદો થાય છે. બધાના કૂવા માથે આવી જાય સીધા તર. બધાના કૂવા એટલે અંદાજી કેટલા ખેડૂત હશે? એ ખેડૂત છે 2, 4, 5 ખેડૂત હશે. 5 ખેડૂત આજુબાજુના 5 ખેડૂતને આ ફાયદો થાય છે. અને પહેલાં નહોતું તો અહીંયા તો આવતું જ નહોતું પાણી, રહી વહી આવે એટલે સીધું વહી જાય ખાલી જગ્યા ખાતા, એમ ફાયદાકારક છે. કુવા અને બોરના તળમાં શું ફરક પડ્યો? કેટલા મહિના પહેલા પાણી આવતું, હવે કેટલા મહિનાનો ફરક પડ્યો? હવે વહેલું આવી જાય પાણી. ઓલું હોય ને મહિનો 1.5 મહિનો પાછળથી પાણી આવે, એટલે કે બહુ વરસાદ થાય ને ખાડા એમનું ભૈરા રહી તો જ આવે, બાકી આવી રીતનું ભૈરું રહીએ એટલે વહેલું પાણી આવી જાય. તો એનાથી તમારી પાકની જે પદ્ધતિ છે, મતલબ કે પહેલાં તમે ચેકડેમ નહોતો ત્યારે શું પાક કેવી રીતે લેતા હતા ને હવે થયા પછી આ પાણી ભરાઈ રહે છે એ પછી શું ફરક પડ્યો તમારા ભાઈએ? ચેકડેમ થયા પછી વરસાદ થાય એટલે પાણી વધી, કૂવામાં આવતું નહીં, આ કૂવો રિચાર્જ કરેલ છે. એટલે હવે ચેકડેમ આ થયા પછી પાણી આવ્યા પછી અમારે 2 મહિના પાણી ખૂટે જ નહીં કૂવામાં, અને બધું પીત પાણીથી પી જાય છે અત્યારે હાલમાં. આ તો વરસાદ સારા થયા ને કદાચ સારા ન થયા હોય ને તો ચેકડેમ થતાં કૂવો ભરાઈ જાય, એટલે એટલે 2-3 મહિના પાણી ખૂટે નહીં કૂવામાં. તો તમે પહેલાં જ્યારે ચેકડેમ આપણે નહોતો કર્યો ત્યારે વરસાદ થાય કે ના થાય તો એ વાત છે, પણ તો તમે ત્યારે કયો પાકને કેટલી સિઝનમાં લેતા હતા એ મારે જણાવો. પાક તો મગફળી વાવી કે કપાસ વાવી, બરાબર, ગમી વાવી, જો વરસાદ સારા થાય તો થતું, કૂવામાંથી પાણી તાત્કાલિક ન આવતું પૂરું ના પડે. હા, અને એક ડેમ ભરાઈ જાય ને એટલે તાત્કાલિક કૂવામાં પાણી આવી જાય. કદાચ વરસાદ ઓછો થયો હોય ને પાવાની જરૂર પડે તો કૂવો ભર્યો હોય તો પાવા થાય એટલે ફાયદો વધારે થાય. એટલે અત્યારે ટૂંકમાં તમે 2 સિઝનમાં પાક લો છો, પહેલા એક જ સિઝન લેતા, એનો મતલબ ચોમાસામાં વરસાદ પડે તો તમે તો જ લેતા, બીજી વાવણી કરો નહીતર પછી બીજી સિઝનમાં કાંઈ ના થાય. કાંઈ ના થાય, બરાબર. તો અત્યારે તમારે પોતાને કૂવો છે કે બોરવેલ છે? શું? કૂવો જ છે. કૂવો જ છે. તો એમાં અત્યારે ઉપરથી કેટલા ફૂટે પાણી હશે અંદાજે? અત્યારે જમીન પ્રમાણે લેવલ જે ચેકડેમ ભર્યું એ પ્રમાણે જમીન ઉપર પાણી છે. સરસ, ધન્યવાદ, આભાર તમારો. અને આ કુવરિયો એમાં જોઈ લ્યો ને, ફોટો લેવો હોય તો લઈ લ્યો. હા, એ લઈ લઈએ ને.